नमस्कार, आपनी साथे हूं छु बिरल। हवे जुए समाचार विगतवार। शिक्षण मंत्री जीतु वाघाणी द्वारा महत्वनी जाहेरात करवामां आवी। आवतीकालथी धोरण 1 थी 5 ना ऑफलाइन वर्गो शुरू थशे, एटले के हवे बाळको शाळाए जईने अभ्यास करशे। धोरण 1 थी 5 ની શાળાઓ આવતીકાલથી શરૂ કરવામાં આવશે। આવતીકાલથી ઓફલાઈન વર્ગો શરૂ કરાશે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે। જૂના એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। વાલીઓની મંજૂરી સાથે બાળકોને સ્કૂલે મોકલી શકાશે। ઓફલાઈન શિક્ષણ માટે વાલીઓની મંજૂરી જરૂરી રહેશે। સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે। બાળકોમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે। નવા સત્રની આવતીકાલથી શરૂઆત થશે। 2 વર્ષ બાદ બાળકોએ શાળામાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરશે। गुजरात सरकारे आजे महत्वनी जाहेरात करी छे। आवतीकालथी राज्यमां धोरण 1 थी 5 नी स्कूलो ऑफलाइन शुरू करवानो निर्णय करायो छे। आ अंगे आजे शिक्षण मंत्री जीतु वाघाणीए सूरतमां जाहेरात करी छे। जो के हाजरी मरजियात राखवामां आवी छे। कोरोना काळमां छेल्ला 2 वर्ष जेटला समयथी बंद रहेली प्राथमिक शाळाओना धोरण 1 थी 5 ना वर्गो आवतीकालथी खुलशे। जाहेरात राज्यना शिक्षण मंत्री जीतु वाघाणीए करी। प्रेस कोन्फरन्स द्वारा तेमणे आ जाहेरात करी छे। प्रेस कोन्फरन्स में तेमणे जणाव्युं हतुं के घणा समयथी शाळाना वर्गो बंद छे, त्यारे कोरोना हवे हळवो पड़ता आवतीकालथी दिवाळी बादनुं जे सत्र छे ते खुलशे। धोरण 1 थी 5 ना वर्गो शुरू कराशे, जेमां तमाम शाळाए एसओपीनुं पालन तो करवानुं ज रहेशे। बाळकोनी उंमर नानी होवाथी तकेदारी पण वधारे राखवानी रहेशे। शाळाए બાળકો છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે। રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરાઈ હતી। ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ નહોતા કરવામાં આવ્યા, જે આવતીકાલથી શરૂ થશે। રાજ્યના વાલીઓની પણ અને સંચાલકો દ્વારા પણ પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું હોય, કેમ કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હતા। વર્ગખંડ શિક્ષકોનો પ્રારંભ હવે જે રીતે કરવામાં આવશે આગામી સમયમાં। ધોરણ 1 થી 5 ના વર્ગો જે છે તે આવતીકાલથી શરૂ થશે। ધોરણ 6 થી 8 ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલા છે, અને હવે આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો પણ શરૂ થઈ શકે। એટલે કે હવે 1 થી 5 ના વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈને અભ્યાસ કરી શકશે। જો કે આ માટે વાલીઓની મંજૂરી અનિવાર્ય રહેશે। વાલીઓની મંજૂરી હશે તો જ બાળકને શાળાએ બોલાવવામાં આવશે। સાથે શાળાએ જે પાલન કરવું રહેશે કે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે। શિક્ષક સિસ્ટમ પ્રમાણે તેઓને બેસવામાં આવશે, અને વર્ગખંડની અંદર અડધા જ બાળકોને બોલાવવામાં આવશે, અડધા બાળકોને બીજા દિવસે શાળાએ બોલાવવામાં આવશે। શાળાની અંદર સેનિટાઈઝર ફરજિયાત રહેશે, અને જે એસઓપીની અંદર તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલું છે તેનું તો કડકપણે પાલન શાળા દ્વારા કરવામાં આવશે। જો કે વાલી ન ઈચ્છતા હોય તો તેના બાળકને શાળાએ ન પણ મોકલી શકે, કેમ કે હાજરી મરજિયાત છે, ફરજિયાત હાજરી નથી। માટે જો વાલીઓ ઈચ્છતા હોય કે તેમનું બાળક શાળાએ જઈને ભણે તો જ તે મોકલી શકે છે, અથવા તો તે ઓનલાઈન ક્લાસ જે છે તે તો ચાલુ જ રહેવાના છે, માટે તેમાં પોતાના બાળકનું શિક્ષણ આગળ પણ ચાલુ રાખી શકે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી જે રીતે કોરોનાની સ્થિતિ છે, અને એમાં નાના બાળકોને કોરોનાનો ભય જે રીતે સતાવી રહ્યો છે, તે જોતા વર્ગો શરૂ નહોતા કરવામાં આવ્યા, પરંતુ હવે શાળાની જવાબદારીઓ વધી જશે, કેમ કે શાળાએ નાના બાળકોને સાચવવા થોડા અઘરા થઈ જશે। ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ઘણી જ નાની હોય છે, તેમને એકબીજાથી દૂર રાખવા, તેમની પાસે માસ્ક પહેરાવવા, તેમને એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી તેવી રીતેની બેઠક વ્યવસ્થા ગોઠવવી, આ તમામ બાબતમાં થોડી ઘણી મુશ્કેલી તો પડશે, પરંતુ શાળાએ તકેદારી જરૂરથી રાખવી પડશે। બીજી બાજુ જે રીતેના વર્ગ શરૂ થશે, વર્ગો શરૂ કરી દેવામાં આવશે, અને શિક્ષકો દ્વારા પણ ખાસ વધારે પડતું ધ્યાન રાખવામાં આવશે, કેમ કે શાળાની અંદર તમામ શિક્ષકો વેક્સિનેટ હોવા ફરજિયાત છે, કેમ કે શિક્ષકો વિદ્યાર્થીઓને સંપર્કમાં આવશે, માટે તમામે તમામ શિક્ષકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધેલા હોય તે ફરજિયાત રહેશે। આ સાથે જ શાળાનો તમામ સ્ટાફ વેક્સિનેટ હોવો પણ ફરજિયાત છે, અને અન્ય જે એસઓપી અગાઉ જાહેર કરવામાં આવી હતી અન્ય વર્ગો વર્ગખંડ શરૂ કરાયા તે પહેલાની, તે જ એસઓપી અહીંયા પણ ચાલુ રહેશે। ન્યૂઝરૂમથી સહયોગી કામેશ જોડાઈ ચૂક્યા છે. જી કામેશ, જે રીતે કહી શકાય કે હવે ધોરણ 1 થી 5 ના વર્ગો આવતીકાલથી શરૂ થશે.
બિલકુલ ચોક્કસ થી આપને જણાવી દઉં કે ખૂબ સારા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે હાલમાં પ્રતિક્રિયા આવી રહી છે કે રાજ્યમાં અત્યારે બાળકોને લઈને ખાસ એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે અને તેને લઈને વાત કરવામાં આવે તો ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સુરતના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત હતા અને ત્યારે તેમણે આ ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે બિનલ આપણે સમજીએ તો 2 વર્ષ બાદ હવે બાળકો સ્કૂલે જશે, એટલે કહી શકાય કે ઘણી બધી વસ્તુઓ બાળકોના માઇન્ડમાં પણ મિસઅપ થઈ ગઈ છે, એટલે કે ભૂલ્યા ત્યાંથી ભણવાની શરૂઆત કરાવાશે. અને એને લઈને જો વાત કરવામાં આવે તો હાલમાં જ અત્યારે જે કોરોનાની રાજ્યમાં સંક્રમણની સ્થિતિ છે, કેસોની જો વાત કરવામાં આવે તો કેસોમાં નજીવો વધારો ઘટાડો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના 36 કેસ નોંધાયા હતા, તો સામે રિકવરી પણ 40+ જોવા મળી હતી. એટલે હાલમાં અત્યારની જો સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વેક્સિનના ડોઝ પણ લોકોએ લીધેલા છે અને તેને લઈને હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ રહી છે. બીજી બાબત એ પણ સારી સામે આવી કે અત્યારે જો દિવાળીની વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારો અને અગાઉના નવરાત્રિના તહેવારો, આ તમામ તહેવારો ગુજરાતીઓએ કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે મનાવ્યા અને તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કર્યું, જેને લઈને પણ સારા અને રાહતના સમાચાર અગાઉ એ આવ્યા હતા કે હવે કોરોનાની ગાઈડલાઇનનું લોકો પાલન કરવા માંડ્યા છે. અને તેને લઈને જો વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણ વધ્યું નહોતું, એટલે કહી શકાય કે જે નજીવા કેસીસ છે, રોજબરોજના દૈનિક કેસીસ છે જે આવી રહ્યા છે તે જ કન્ટિન્યુ અત્યારે આવી રહ્યા છે. અને તેને લઈને તમામ બાબતોની સમીક્ષા કર્યા બાદ હાલમાં જ સુરતથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી કે આવતીકાલથી ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. જો કે આ એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ઓફલાઈન વર્ગો શરૂ કરાશે પરંતુ વાલીઓની સંમતિ લેવી જરૂરી રહેશે, બાળકોની સ્કૂલમાં હાજરી મરજિયાત રહેશે અને ઓફલાઈન શિક્ષણની સાથે ઓનલાઈન શિક્ષણનો જે કન્સેપ્ટ છે એ પણ યથાવત રહેશે, ચાલુ જ રહેશે. જી જી કામેશ, જે રીતે કહી શકાય, પરંતુ ધોરણ 1-5ના વિદ્યાર્થીઓ જેમની ઉંમર ઘણી જ નાની હોય છે તેમની પાસે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવું એ પણ અઘરી બાબત રહેશે, એટલે શાળાઓએ વધારે સાવચેત રહેવું પડશે. બિલકુલ બિનલ, અહીંયા એક વસ્તુ એ પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે જૂની જે ધોરણ 6-12ની જે પણ SOP સરકારે નિર્ધારિત કરેલી છે, જે માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે, એ જ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. એટલે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકે જ્યારે સ્કૂલમાં બાળક જશે ત્યારે સૌ પ્રથમ તો વાલીનું સંમતિપત્ર હોવું જરૂરી છે, ત્યારબાદ બાળક જ્યારે પણ સ્કૂલે જશે ત્યારે તેને ફેસ માસ્ક પહેરેલું હોવું જોઈએ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવે તો બાળક જ્યારે વાલી પોતાના બાળકને જ્યારે સ્કૂલમાં મૂકવા જશે ત્યારે સ્કૂલ શાળાના સંચાલકો છે તેમણે પણ કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન કરવું પડશે. અને એની સાથે જ કહી શકાય કે આગામી સમયમાં વધુ નવા નીતિ નિયમો પણ સામે જાહેર થઈ શકે છે. જી જી કામેશ, આપ જોડાયેલા રહેશો. માનસી આપણી સાથે સીધા અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. માનસી, જે રીતે કહી શકાય કે ધોરણ 1-5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, આવતીકાલથી જ વર્ગો શરૂ થઈ શકશે, વાલીઓને કેવી પ્રતિક્રિયા, શિક્ષણવિદોનું શું કહેવું? બિલકુલથી બિનલ, લાંબા સમયના અરસા બાદ જ્યારે હવે ધીમે ધીમે કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે હવે જે 1-5ના જે વર્ગો છે તે શરૂ થવાની જાહેરાત આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તો હાલ અહીંયા કેટલાક લોકો જે છે તે આપણે તેમની સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે સરકારે જે નિર્ણય લીધો છે તેને તે કેવી રીતે જોઈ રહ્યા છે. શું કહેશો, આવતીકાલથી ધોરણ 1-5ના જે વર્ગો છે તે બાળકોના શરૂ થવા જઈ રહ્યા છે, તો નિર્ણયને કેટલો આવકારો છો સરકાર? એ આવકારીએ છીએ, કારણ કે 1.5 વર્ષથી છોકરાઓ પણ ઘરે કશું ભણી નથી શકતા ઓનલાઈનમાં, અને ક્લાસમાં જાય તો ફેસ ટુ ફેસ એમને પ્રોબ્લેમનો સોલ્વ થાય છે અને એમને આવડે છે પણ ઘણું વધારે. જ્યાં સુધી ક્લાસરૂમમાં બેઠા બેસે તો જ એમને સારી રીતે આવડી શકે છે, બાકી ઓનલાઈનમાં તો છોકરાઓ કશું જ કરી શકતા નથી. એટલે આ નિર્ણય છે બહુ જ સરસ છે અને હું એક પોતે ટીચર છું એટલે મને તો બહુ જ બેસ્ટ લાગ્યું છે, કારણ કે વિધાઉટ ક્લાસરૂમ ટીચરો કશું જ કરી શકતા નથી અને કશું પણ આપી શકતા નથી, જેટલું પણ એમને પ્રોવાઈડ કરવું જોઈએ એટલું કરી શકતા નથી ઓનલાઈનમાં. એટલે અમે તો આવકારીએ છીએ આ નિર્ણયને, બહુ સરસ છે. ફાઇન, બિલકુલથી બિનલ, એટલે કે વાલીઓ સાથે બી આપણે બીજા વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ તેઓ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે. ખાસ કરીને 1-5ના જે વર્ગો છે તે શરૂ કરવાની આજે સરકારે જાહેરાત કરી દીધી છે, તો શું કહેશો તમે, આ નિર્ણય કેટલો યોગ્ય છે, કેવી રીતે જોઈ રહ્યા છો?
હવે ટાઈમ સારો છે એટલે હવે તો કરવું જોઈએ હવે, કેમ કે સ્ટુડન્ટનું બી હવે અડધું વર્ષ તો પતવા આવ્યું છે તો ક્યારે એ લોકો બી એક્ઝેટ પડી શકશે. બિલકુલથી, આપ શું કહેશો? જે રીતે સ્કૂલે શાળાએ હવે ધોરણ 1-5ના જે વર્ગો હતા તે અત્યાર સુધી ઓફલાઈન બંધ હતા તે હવે શરૂ થવા જઈ રહ્યા છે, શું કહેશો? હવે શરૂ થવા જ જોઈએ, કેમ કે હવે પછી જાન્યુઆરી ફેબ્રુઆરી આવશે એટલે એ લોકોના બોર્ડ્સ બી આવશે એટલે જે નાના વર્ગો બી હવે સ્ટાર્ટ કરવા જ જોઈએ. બિલકુલથી બિનલ, અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે લાંબા સમય બાદ હવે જે ધોરણ 1-5ના જે વર્ગો છે તે શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે હવે નાના ભૂલકાઓ છે કે 1-5 ધોરણના જે બાળકો છે તે ફરી હવે રાબેતા મુજબ શાળાએ જશે. તો અહીંયા બીજા કેટલાક વાલીઓ પણ છે, આપણે તેમને પણ પૂછીશું. શું કહેશો, એક વાલી તરીકે ધોરણ 1-5ના વર્ગો ફરીથી હવે ઓફલાઈન શરૂ થવા ગઈ રહ્યા છે, બાળકો પહેલાંની જેમ શાળાએ જશે, સરકારે આજે જાહેરાત કરી છે, કેટલો આવકારો છો નિર્ણયને? મને એવું લાગે છે કે સરકારને હજી 2-3 મહિના વેઇટ કરવું જોઈએ, જોઈ જોઈએ કે 2021માં લાઈક 2021 ખતમ થઈ જાય પછી કેવું રહે છે, એના પછી જાન્યુઆરીથી બધું ઓકે રહે તો પછી સ્કૂલ સ્ટાર્ટ કરવી જોઈએ. અત્યારે નાના બાળકો માટે આ નથી, કેમ કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી કરી શકતા. તરફ બાળકો માટે વેક્સિન પણ નથી આવી ત્યારે હવે આ નિર્ણય સરકાર દ્વારા જાહેર કર્યો છે, શું કહેશો? મારા હિસાબથી વેક્સિનેશન હજી બાળકોમાં નથી આવી, એ વાત સાચી છે, અને હજી ખબર નથી કે વેક્સિનેશન આવશે તો એ લોકો પર કેવું ઇફેક્ટ છે શું નથી. સો બેટર છે કે અત્યારે સ્કૂલ ને એવું બધું કશું ઓપન ના થાય અને વેક્સિનેશન અત્યારે બાળકો માટે આવે તો એ કમ્પલસરી કશું કરવાની જરૂર નથી, કેમ કે આપણને કઈ ઇફેક્ટ ખબર નથી હજી એનું કેવું છે શું છે. બિલકુલથી, એટલે કે વાલીઓ સાથે વાત કરી તો તમામ જે વાલીઓ છે અમદાવાદના તે બિનલ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, કારણ કે કેટલાક વાલીઓ સરકારના આ નિર્ણય સાથે સહેમત છે ત્યારે કેટલાક વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે સરકારનો આ નિર્ણય જે છે તે અયોગ્ય છે, કારણ કે સરકારને હજી પણ ક્યાંક ને ક્યાંક રાહ જોવાની જરૂર છે, કારણ કે હજી પણ ક્યાંક ને ક્યાંક વેક્સિન બાળકો માટે આવી નથી. તો અહીંયા બીજા કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, સરકારે જે નિર્ણય લીધો છે તે કેટલો યોગ્ય છે કે 1-5ના વર્ગો હવે ફરી શરૂ થવા જઈ રહ્યા છે? હજુ સ્ટાર્ટ ના થવા જોઈએ, એમ કે છે કોરોના પાછો આવી રહ્યો છે તો બાળકો ઘરે રહીને ઓનલાઈન ભણે તો સારું છે વધારે. હા, મોટા ચાલે ડિસ્ટન્સ મેન્ટેન કરી શકે પણ નાના બાળકો ના કરી શકે ડિસ્ટન્સ મેન્ટેન, માસ્ક ના પહેરી શકે, તેથી ઘરે શિક્ષણ એમને સારું છે. બિલકુલથી, એટલે કે આપણે અનેક વાલીઓ સાથે પૂછ્યું એટલે દરેક વાલીઓ તેમજ જણાવી રહ્યા છે, ત્યારે કેટલાક વાલીઓ એવો પણ અભિપ્રાય આપી રહ્યા છે બિનલ કે હજી પણ ક્યાંક ને ક્યાંક સરકારને ફરી વિચારણા કરવાની જરૂર છે, કારણ કે જે નાના નાના ભૂલકાઓ હોય છે તેઓમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું, જે કોવિડ બિહેવિયર છે તે પાલન કરવાનું ક્યાંક ને ક્યાંક અસમજણ હોય છે, જેના કારણે બાળકો માસ્ક પણ નથી પહેરી શકતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરી શકતા, જેના કારણે બાળકો માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સાબિત થઈ શકે છે. તો અહીંયા કેટલાક બીજા પણ વાલીઓ છે તેમને પણ પૂછીશું. શું કહેશો, સરકારે આજે જાહેરાત કરી છે ધોરણ 1-5ના જે વર્ગો છે તે શરૂ કરવાની, તો શું કહેશો સરકારના નિર્ણયને કેવી રીતે આવકારી રહ્યા છો? નહીં ચાલુ કરી દેને ભલે સ્કૂલ, સહી હે ના, ઓર ક્યા, કિતને કિતને સાલ બચ્ચે બેઠેંગે એસા ઘર પે. બિલકુલથી, એટલે કે બિનલ વાતો આપણે કેટલાક વાલીઓનો અભિપ્રાય પણ જાણ્યો, એટલે ક્યાંક ને ક્યાંક કેટલાક વાલીઓ એમ પણ કહી રહ્યા છે કે લાંબા સમયથી કોરોના ચાલી રહ્યો છે ત્યારે શાળાઓ લાંબા સમયથી બંધ હતી ત્યારે બાળકોના અભ્યાસ પર ક્યાંક ને ક્યાંક માઠી અસર જોવા મળતી હતી, ત્યારે કેટલાક વાલીઓ એવો પણ અભિપ્રાય આપી રહ્યા છે કે હજી પણ સરકારને વિચારણા કરવાની જરૂર છે, પરંતુ જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે આવતીકાલથી ધોરણ 1-5ના જે વર્ગો છે તે ફરીથી ઓફલાઈન જે વર્ગો છે તે શરૂ કરવામાં આવશે, ત્યારે હવે કહી શકાય કે ઘણા સમયના અંતરાળ બાદ, લાંબા સમયના અંતરાળ બાદ હવે ફરી એક વખત નાના જે ભૂલકાઓ હોય છે ધોરણ 1-5ના તે શાળાએ જતા જોવા મળશે, અને બાળકોની જે બાળકોની જે સંખ્યા છે તે પણ આવતીકાલથી શાળાઓમાં જોવા મળશે. જી જી માનસી, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો જે રીતે માનસીએ પ્રતિક્રિયા લીધી, અલગ અલગ વાલીઓની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી. ઘણા વાલીઓ સરકારના નિર્ણય સાથે સહમત છે, જ્યારે ઘણા વાલીઓ સહમત નથી જોવા મળી રહ્યા. જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી આવતીકાલથી ધોરણ 1-5ના વર્ગો શરૂ કરવામાં આવશે.
આવો સાંભળીએ શું કહ્યું જીતુ વાઘાણીએ. કે ઝડપથી સ્કૂલ શરૂ થાય, મને આનંદ છે કે નવા વર્ષે નવા દિવસોમાં સત્રની શરૂઆતથી આવતીકાલથી આ સ્કૂલો ખુલશે. પણ એમની કાર્યવાહી, એમની વ્યવસ્થાઓ એ મેનેજમેન્ટ, સંચાલક મંડળ, રાજ્ય સરકારના પરામર્શમાં રહીને એમની મંજૂરીઓ વગેરે વાલીની મેળવવાની હોય છે એ પ્રમાણે લઈને જૂની SOP પણ આપની પાસે છે, હું પણ લાવ્યો છું, જરૂર પડે આપને આપી દઈશ. પણ ભવિષ્યમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે કોરોનાની સ્થિતિ એ ન આવે અને સમગ્ર સમાજ એ જે પ્રકારે નરેન્દ્રભાઈ કોરોનાની સામે લડાઈ લડ્યા છે અને દેશને જીતાડ્યો છે, જે પ્રકારે વિકાસની ગતિ અને તમામ સેક્ટરની અંદર પણ જે પ્રકારે ચેતનવંત થયું છે, જે પ્રકારે વાઇબ્રેશન આવ્યું છે, એ જ પ્રકારે કોરોનાની વેક્સિન પણ બાકી હોય તો વેક્સિન પણ લઈએ. બાળકોને જનરલી જે અમે ઓબ્ઝર્વ કર્યું છે એમાં ઓછી તકલીફો પડી છે. ભગવાનને પ્રાર્થના કરી એની પણ વેક્સિન એ ખૂબ જરૂરથી ભારત દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવે અને પુનઃ એકવાર ભવિષ્યની અંદર એની સમીક્ષા પણ માનીય મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે, એ મુજબ એમના માર્ગદર્શન નીચે એની સમીક્ષા થઈ છે અને જ્યારે જેવી પણ છૂટ આપવાની રહેશે એ પ્રકારે SOPમાં ન માત્ર શિક્ષણ વિભાગ અન્ય રીતે. તો આપે સાંભળ્યું કે જે રીતે જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી ધોરણથી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી ચાલતું હતું, તે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. પરંતુ અહીંયા ઘણી સાવચેતી રાખવાની રહેશે, કેમ કે નાના બાળકોને સમજાવવા ઘણા મુશ્કેલ બની જતા હોય છે અને તેવામાં પ્રત્યેની પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું તે ઘણી વાર ચિંતા વિષય બની જતી હોય છે. જો કે શાળાઓએ તમામ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે જે SOP અગાઉ હતી તેનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. માનસી આપણી સાથે જોડાયેલા છે. માનસી, જે રીતે કહી શકાય કે આજે જાહેરાત કરી દેવામાં આવી આવતીકાલથી વર્ગો શરૂ કરવામાં આવશે, વાલીઓની અલગ અલગ પ્રતિક્રિયા તો જોવા મળી રહી છે, પરંતુ હાજરી જે છે તે મરજિયાત છે. એટલે જો તમે બાળકને ઈચ્છતા હો તો જ શાળાએ મોકલી શકો અથવા તો તમે ઘરે ઓનલાઈન ક્લાસ ભણાવી શકો છો. બિલકુલથી બિનલ, કહી શકાય કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જે રીતે જાહેરાત કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જે રીતે અન્ય જે SOP છે, એટલે કે કોરોનાની જે ગાઈડલાઈન છે, તેનું તમામ શાળાઓએ પાલન કરવાનું રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા સંકુલ છે તેને પણ સેનિટાઈઝ કરવાની રહેશે. સાથે જ કહી શકાય કે જે શિક્ષકો છે અને જે બાળકો છે તેમને પણ ફરજિયાતપણે માસ્ક પહેરીને જ તેમને પ્રવેશ આપવામાં આવશે. સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. આ તમામ જે બાબતો છે તેનું શાળા પ્રશાસન દ્વારા પણ પાલન કરવામાં આવશે. એટલે તમામ SOPનું પાલન કરીને આજે વર્ગો છે 1-5 તેની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ જો કોઈ વાલી હશે કે જેમને પોતાના બાળકને શાળાએ નહીં મોકલવો હોય અથવા તો વાલીનું સંમતિ પત્રક નહીં હોય તો તેવા બાળકોને શાળાએ નહીં મોકલવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક જે ઓફલાઈન શિક્ષણ છે તેની તો શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ એવા હોય કે જેમને હજી પણ બાળકોને શાળાએ નથી મોકલ્યા, એટલે કે આપણે કેટલાક વાલીઓનો અભિપ્રાય લીધો બિનલ, એટલે કેટલાક વાલીઓ પણ અસમજ જણાતા હતા, કારણ કે તેઓ સરકારના આ નિર્ણયને અવ્યાજબી ગણાવતા હતા. તેઓ એવું કહી રહ્યા હતા કે સરકારને હજી પણ વિચારવાની જરૂર છે. તેના કારણે હવે કેટલાક વાલીઓ એવા પણ હશે કે જેઓ પોતાના બાળકને શાળાએ નહીં મોકલવાની ઈચ્છા હોય તેમની, અથવા તો જે રીતે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કેટલાક વાલીઓમાં ચિંતા પણ દેખાઈ રહી છે, કારણ કે બાળકો માટે હજી સુધી વેક્સિન નથી આવી. તો આવા જે વાલીઓ હોય અને તેમના બાળકો માટે હજી પણ જે ઓનલાઈન જે ક્લાસીસ છે તે ચાલુ રહેશે, એટલે કે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે જે ક્લાસીસ છે તે ચાલુ રહેશે. અને જો વાલીનું સંમતિ પત્રક નહીં હોય અથવા તો કોઈ વાલીએ સિગ્નેચર નહીં કર્યા હોય તો તેમને તેમના બાળકને કહી શકાય કે શાળાએ નહીં મોકલવામાં આવે. આવી તમામ જે જાહેરાત છે તે શિક્ષણ મંત્રી દ્વારા આજે કરવામાં આવી છે. એટલે કે ઘણા સમયના લાંબા સમયના અંતરાળ બાદ કહી શકાય કે ધોરણ 1-5 જે વર્ગો હતા કે જે અત્યાર સુધી બંધ જોવા મળતા હતા તેની આવતીકાલથી શરૂઆત થઈ જશે અને આવતીકાલથી બાળકોની ફરીથી જે કિલકારીઓ છે તે ગુંજતી શાળા સંકુલમાં જોવા મળશે. ત્યારે મહત્વનું છે કે હવે
આવતીકાલથી જે નવું સત્ર છે 1-5 તેનો પણ પ્રારંભ થઈ શકશે, એટલે કે ચોક્કસથી કહી શકાય બિનલ કે સારા સમાચાર પણ છે. ત્યારે કેટલાક વાલીઓમાં ચિંતા પણ જોવા મળી છે, કારણ કે બાળકોમાં એટલો કોવિડ જે બિહેવિયર છે તેનું પાલન કરવાનો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અસમજ જોવા મળતી હોય છે ધોરણ 1-5 જે બાળકો છે તેમનામાં. અને તેઓ વધુ સમય માટે એટલે કે માસ્ક પહેરીને નથી બેસી શકતા, સાથે જો વાત કરીએ તો સોશિયલ ડિસ્ટન્સનું પણ તેઓ પાલન નથી કરી શકતા. એટલે આવા કેટલીક બાબતો પણ એવી છે કે જેમાં જે વાલીઓ હતા તેમની નારાજગી સામે આવી રહી છે, અને આવા જે વાલીઓ છે તેઓ ચોક્કસથી પોતાના બાળકોને નહીં મોકલે. સામે એવા કેટલાક વાલીઓ પણ એવા જોવા મળ્યા હતા કે જેઓ તે પોતાના બાળક છે તેનું ભવિષ્ય અંગે વિચારી રહ્યા છે, કારણ કે તેમના અભ્યાસ પર બાળકોના અભ્યાસ પર માઠી અસર જોવા મળતી હતી, કારણ કે અત્યાર સુધી જે ઓફલાઈન જે શિક્ષણ હતું તે બંધ જોવા મળતું હતું. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આવતીકાલથી ફરીથી જે શાળા છે 1-5 વર્ગોની શરૂઆત થઈ જશે, અને તમામ SOPનું પાલન કરીને શાળા પ્રશાસન દ્વારા બાળકોને હવે ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. બિનલ જીવાનસિંહ, જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આવતીકાલથી હવે નાના ભૂલકાઓની ભૂલકારીઓથી શાળાનું સંકુલ ગુંજતું સાંભળવા મળશે. પરંતુ જે વાલીઓ નથી ઈચ્છતા કે તેમનું બાળક ઘરથી બહાર નીકળે, શાળાએ અન્ય બાળકોની સાથે જાય, તો તેઓને ફરજિયાત નહીં રહે કે બાળકને ઓનલાઈન ક્લાસ ભણાવી શકશે. પરંતુ જે રીતે અમુક વાલીઓ છે કે જેમનો અભિપ્રાય છે, તેમનું કહેવું છે, તેમનું મંતવ્ય છે, જે આપણે જાણ્યું. માનસીએ તમામ વાલીઓના મંતવ્ય જાણવાના પ્રયત્નો કર્યા. તેમનું એમ પણ કહેવું છે કે આટલા વર્ષોથી એટલે કે 2 વિદ્યાર્થીઓ શાળાએ નથી ગયા, તો તેઓ શાળાએ જઈને અભ્યાસ કરી પણ શકે છે. હવે વર્ગો શરૂ કરી દેવા જોઈએ. કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે સરકારના નિર્ણયને ઘણા વાલીઓએ આવકાર્યું છે, પરંતુ ઘણા વાલીઓ ક્યાંક ને ક્યાંક આવકાર્યો નથી પણ. એટલે જે રીતે શિક્ષણવિદોનું પણ કહેવું છે કે ધોરણ 1-5 વર્ગો શરૂ કરવા માટે સરકારે ક્યાંક ને ક્યાંક જલ્દી કરી છે. આ વર્ગો જાન્યુઆરીમાં શરૂ કર્યા હોત તો પણ વાંધો ન આવતો, પરંતુ વાલી મંડળના પ્રતિનિધિ સાથે મંતવ્યની જે વાતચીત કરી, તેમનું ક્યાંક એવું કહેવું છે કે શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા માટે વારંવાર સરકારને દબાણ કરવામાં આવતું હતું કે શાળા શરૂ કરો, અને તે દબાણ વચ્ચે સરકારે આ ઝડપી નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 1-5 વર્ગો આવતીકાલથી શરૂ કરવામાં આવશે.